હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ દસમાં વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર એકમાં આપણે એક પોઈન્ટ બેની અંદર ક્વેશ્ચન નંબર સાત બની રહ્યા છે હું ક્વેશ્ચન નંબર સાત વાંચું છું તમે ધ્યાનથી સાંભળવા વિનંતી એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ક છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય સો આ ક્વેશ્ચન આપણે શું શોધીશું રસા શોધવાના છે કે ગુસ્સા શોધવાના છે તો હું તમને કહું છું રસા શોધવાના છે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન ક્રિએટ થશે કે સર રસા રીતે શોધીશું ક્યાંથી ખબર પડશે કે આપણે અહીંયા રસા શોધવાના છે તો તમે જોઈ શકો છો આપણને ક્વિશનમાં એક વર્ડ યુઝ કરે છે એક જ સમયે એક જ બિંદુએથી અને એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે એટલે કે અહીંયા રવિ અને શૂન્યા બંને જણા શું કરે છે એક સમયે એટલે એક જ સમયે એક જ બિંદુએથી અને એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે તો અહીંયા કર બંનેની ગતિનો ઉપયોગ થવાનો છે એટલે બંને જણાએ પોતપોતાનું કાર્ય કર્યું છે એક જ સમયે કર્યું છે એક જ બિંદુએ છે ને એક જ દિશામાં પોતાનું કાર્ય કરે છે ગતિ કરવાનું શરૂ કરે છે ઓકે સ્ટુડન્ટ તો અહીંયા આકર બંનેની ગતિનો ઉપયોગ કરવામાં આવશે બંને કેટલી મિનિટમાં પહોંચ્યા છે તે પણ અહીંયા જોવામાં આવશે બરાબર એટલે અહીંયા બધું જ રહેવાનું છે એનો મતલબ શું થયો રસા કેમ કે આપણે રસામાં શું રહેતા હતા બધા જ સભ્ય રહેતા હતા ओके चलो अब ये क्वेश्चन आपने सॉल्व करिए आपने रिपीट चलो ओके रेडी फॉर दिस આપણે અહીંયા આગળ અવયવ વૃક્ષની રીત વાપરીશું કઈ રીત વાપરીશું અવયવ વૃક્ષની રીત મેં મારી નોટબુકમાં ઓલરેડી મેં ક્વેશ્ચન લખી દીધો છે ઓકે તમારે પણ તમારી નોટબુકમાં પહેલાં ક્વેશ્ચન લખીને સોલ્વ કરવો ઓકે અવયવ વૃક્ષની રીતથી આપણે સૌ પ્રથમ શું છે એક રમતના મેદાનમાં વર્તુળાકાર રાકાર છે અને સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે અહીંયા આગળ લખીશું સોનિયાને તેનું એક પરિભ્રમાણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે માટે હવે આપણે અહીંયા કશું શોધીશું હમણાં અવયવ પાડી દઈએ અઢારના અવયવ વૃક્ષની રીતે ઓકે

પછી અહીંયા આખું લખ્યું છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા બાર મિનિટ લાગે છે કોને રવિને તો સૌ પ્રથમ આપણે જે સેન્ટેન્સ આપ્યું છે લખી દઉં છું રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા બાર મિનિટ લાગે છે માટે હવે આપણે આના અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીશું બાર છે તો કયા ગળિયામાં બાર આવશે તો બે ના ગળિયામાં બે છ બાર ઓકે બે ના ભાગ પછી નહીં પડે છ ભાગ પછી યસ બે તારીખ છ ચલો માટે શું થયું બાર બારના અવયો શું આવ્યા બે ગુણ્યા બે ગુણ્યા બારના રસા હવે રસામાં શું બધું જ રહેવાનું તો માં શું છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો અહીંયા લઈ લઉં છું બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બારમાં જો અહીંયા બે આવી ગયા છે અને અહીંયા પણ બે છે બંનેમાં બે બે સેમ છે એટલે હવે અહીંયા બે નહીં લઈએ પછી જુઓ અહીંયા ક બીજા બે આવ્યા છે પરંતુ અહીંયા કર અઢારમાં ફક્ત એક જ બે છે જ્યારે બારમાં કેટલા આપ્યા છે બે વખત બે છે તો જે વધારાના બે છે ને એ આપણે અહીંયા જરૂરથી રહેવાના છે બે ગુણ્યા પછી તમે અહીંયા કર ત્રણ જોઈ શકો છો જ્યારે અહીંયા તમે ત્રણ જોઈ શકો છો ઓકે સ્ટુડન્ટ્સ ચલો ત્રણ ઓલરેડી આવી ગયા છે અહીંયા કર હા તો પછી ત્રણ લેવાના નથી ચલો તો પછી આપણો આન્સર શું આવ્યો તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે એટલે બે તારી છ છ તારી અઢાર અને અઢાર દુ છત્રીસ શું આવ્યો આપનો આન્સર અઢાર દુ છત્રીસ ઓકે સ્ટુડન્ટ તો આપણે અહીંયા ક્વેશ્ચનમાં એવું કહ્યું છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય તો આપણે અહીંયા લખવાનું છત્રીસ મિનિટ બાદ કેટલી મિનિટ બાદ 34 मिनट बाद बनने फरीटी प्रारंभ बिंदु पर बेगा था ओके एंड आउट चलो गुड लक 40 सेकंड